આપણી આ શ્રેણીમાં આજે આપણે હાઇટ્સ નક્ષત્ર સાથે સંકળાયેલી ગ્રીક સંસ્કૃતિની કથા માણીશું. નમસ્તે મિત્રો, આકાશ દર્શનની કથાઓ શ્રેણીમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. રોહિણી નક્ષત્રને પશ્ચિમી સંસ્કૃતિમાં હાઇટ્સ કહે છે. આ હાઇટ્સ પાછળ એક દંતકથા પડી છે, તો ચાલો તે કથા માણીએ. મહાબલી એટલાસ અને એથરાને ઘેર એક પછી એક પાંચ દીકરીઓ ઉતરી. આ પાંચેય દીકરીઓ ખૂબ જ સુંદર હતી. મહાબલી એટલાસ અને એથરાને પુત્ર નહોતો. ઘણા વર્ષે એક પુત્ર આવ્યો. પાંચ બહેનો વચ્ચે એક ભાઈ, તેથી ભાઈના ઘણા માન. પાંચે બહેનો તેના ભાઈને જીવની પેઠે જાળવે. ભાઈ મોટો થયો. એક દિવસ આ પાંચે બહેનો તેને લઈને વગડામાં શિકારે ગઈ. પાંચે બહેનો તેના ભાઈને વગડામાં કઈ રીતે રહેવું તે શીખવી રહી હતી. વગડામાં થોડીક ધ્યાનચૂક થતા એક રીંછ તેના ભાઈને ઉપાડી ગયું અને ખાઈ ગયું. પાંચે બહેનોને તેનો એકનો એક લાડકવાયો ભાઈ મૃત્યુ પામ્યો છે તે ખબર પડતા જ ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગઈ. પાંચે બહેનો ખૂબ જ રડવા લાગી. પોતાના એકના એક વહાલ સોયા ભાઈના મૃત્યુ શોકને લીધે પાંચે ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામી. પાંચે બહેનોનો આ ભાતૃપ્રેમ અમર કરવા માટે દેવોએ તેમને આકાશમાં હાઇટ્સ નક્ષત્ર સ્વરૂપે સ્થાન આપી દીધું છે. આ રોહિણી નક્ષત્રના સૌથી તેજસ્વી યોગ તારાને આરબના લોકો અલ દ બેરેન કહે છે. અલ દ બેરેન એટલે સૌથી પહેલો સરદાર, અને એટલે જ પશ્ચિમી સંસ્કૃતિમાં આ તારાને લીડર કહેવામાં આવે છે. હાઇટ્સ નક્ષત્રનો આ તારો દાનવ તારો છે અને આપણાથી 57 પ્રકાશવર્ષ દૂર છે. પાંચે બહેનોનો ભાતૃપ્રેમ અમર કરતું આ નક્ષત્ર આકાશમાં હાલના સમયમાં ખૂબ જ સરસ રીતે જોઈ શકાય છે. તો આ હતી હાઇટ્સ નક્ષત્ર સાથે સંકળાયેલી ગ્રીક સંસ્કૃતિની કથા. હું આશા રાખું છું કે તમને આ કથા ગમી હશે. આવી જ એક રસપ્રદ કથા સાથે આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.